हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। अपने घणा समय थी धोरण 10 ना गणित विषय में चैप्टर नंबर 4 द्विघात समीकरण प्रकरण नो अभ्यास करता रहा। द्विघात समीकरण जो उकेल मेळवानी अथवा बीज मेळवानी जे त्रण रीतो छे, अवयवनी रीत, पूर्णवर्गनी रीत अने द्विघात सूत्रनी रीत अथवा तो श्रीधर आचार्य सूत्रनी रीत, ए बधी ज रीतो आपणे पूर्ण करेली छे। अने ये त्रण त्रण रीत ने लगता जेटला पण कूट प्रश्नो छे ए पण समझवानो प्रयत्न कर्यो छे। तो आज आपणे आ वीडियो नी अंदर जे बीजना स्वरूपनी चर्चा करो, बीजना स्वरूपनी चर्चा करो एटले शुं छे, ए कई रीते गणी शकाय ते आपणे समझवानो प्रयत्न करीए। तो प्रथम रकम जोईए तो स्वाध्याय 4.4 नो प्रश्न पहेलानो बीजो दाखलो। नीचे आपेला द्विघात समीकरणना बीजना स्वरूप शोधो, जो तेमने वास्तविक बीज होय तो ते शोधो। બીજના સ્વરૂપની ચર્ચા એટલે શું વિદ્યાર્થી મિત્રો, જે આપણે વિવેચક શોધીએ છીએ, બી સ્કેર માઇનસ 4 એસ દ્વિઘાત સૂત્ર અથવા તો શ્રીધર આચાર્ય સૂત્રની અંદર જે બી સ્કેર માઇનસ 4 એસ શોધીએ છીએ, એના માટે જે ત્રણ મુદ્દા આપણે લખ્યા હતા શરૂઆતમાં કે બી સ્કેર માઇનસ 4 એસ ગ્રેટર ધેન 0 મળે તો સમીકરણને બે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે છે, જો બી સ્કેર માઇનસ 4 એસ બરાબર 0 મળે તો સમીકરણને બે વાસ્તવિક અને સમાન ઉકેલ મળે છે, અને બી સ્કેર માઇનસ 4 એસ લેસ ધેન 0 મળે એટલે ઋણ મળે તો સમીકરણને બીજ મળતા, એ બીજના સ્વરૂપની ચર્ચા કરેલી કહેવાય। તો સૌપ્રથમ આપણે જે કંઈ પણ દાખલો આપેલો છે એને એબીસી શોધવાનો છે। એબીસી શોધાઈ ગયા પછી વિવેચક શોધવાનો છે, એ વિવેચક ધન મળે છે, ઋણ મળે છે કે શૂન્ય મળે છે એના આધારે પછી આપણે દાખલો આગળ જોઈએ। તો સૌપ્રથમ આપેલા સમીકરણને એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0 સાથે સરખાવીએ, એમ પૂછે છે કે વાસ્તવિક બીજ હોય તો તે શોધો, તો પછી એક્સનો જે આપણે જો વાસ્તવિક બીજ મળતા હોય તો બીજ શોધવા માટેનું જે સૂત્ર છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમાં બી સ્ક્વેર માઇનસ 4 એસ છેદમાં 2 એ, એનો ઉપયોગ કરીને આપણે ઉકેલ પણ મેળવવાનો છે। તો સૌપ્રથમ આપેલા સમીકરણને એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0 સાથે સરખાવતા, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવીએ, એક્સના વર્ગનું સહગુણકને એ કહેવાય, એક્સનો સહગુણકને બી, અચળ પદને સી, માટે એ બરાબર 3 બી બરાબર માઇનસ 7 વર્ગમાં 3, જે નિશાની છે પણ સાથે લેવી પડે, સી બરાબર છે સી બરાબર 4 મળે છે। તો બી સ્ક્વેર માઇનસ 4 એટલે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0 સાથે સરખાવીએ તો એ બરાબર 3 બી બરાબર માઇનસ 7 વર્ગમાં 3 સી બરાબર 4 મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, જેવું એ બી સી મળે એટલે વિવેચક શોધવાનો, વિવેચક બરાબર બી સ્ક્વેર માઇનસ 4 એ બી નો વર્ગ એટલે માઇનસ 4 વર્ગમાં 3 આખાનો વર્ગ માઇનસ 4 એ એટલે 3 સી એટલે 4। હવે વિદ્યાર્થી મિત્રો, બી નો વર્ગ 4 વર્ગમાં 3 નો વર્ગ, માઇનસ નો વર્ગ તો ધન થઈ જશે, 4 નો વર્ગ 16 થાય, વર્ગમાં 3 નો વર્ગ 3 થાય, 4 નો વર્ગ 16 વર્ગમાં 3 નો વર્ગ 3 16 48 થશે, આ 3 નો ગુણાકાર 4 ચોક 16 48 એટલે આ પણ 48 થશે, 4 12 12 ચોક 48 એટલે 48 માંથી 48 જાય તો શું થઈ જશે 0 આપણને વિવેચક કેટલો મળે છે, વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આ જે પ્રકારના દાખલા છે શ્રીધર આચાર્ય સૂત્રની રીતમાં 3 પ્રકારના દાખલા પૂછી શકે, ફક્ત એટલું પણ પૂછી શકે વિવેચક શોધો, તો અહીંયા સુધી દાખલો ગણવાનો, બીજી રીતે પૂછે તો બીજના સ્વરૂપની ચર્ચા કરો, તો વિવેચક શોધીને જે આપણે લખીએ છીએ કે અહીં બી સ્ક્વેર માઇનસ 4 એસ ગ્રેટર ધેન 0 અથવા તો બરાબર 0 અથવા લેસ ધેન 0 તો એને સમીકરણે કેવા બીજ મળે તે એટલે બીજના સ્વરૂપની ચર્ચા કરો, અને બીજ પણ શોધો અથવા ઉકેલ શોધો તો ત્યારે એક્સન સૂત્રમાં મૂકવું પડે, રાઈટના 3 માંથી કોઈ પણ રીતે અલગ અલગ રીતે પૂછી શકે, વિવેચક શોધો એમ પૂછે તો અહીંયા સુધી જ ગણવાનું, બીજના સ્વરૂપની ચર્ચા પણ કરવાની છે તો બીજનું સ્વરૂપ શોધવા માટે શું લખવું પડે, અહીં
બી સ્ક્વેર માઇનસ ફોર એ સી બરાબર ઝીરો મળે છે. આપણે જોઈ શકીએ છીએ વિવેચન કેટલો મળે છે, ઝીરો. માટે સમીકરણને બે વાસ્તવિક અને સમાન વીજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો બરાબર ઝીરો મળે તો સમાન વીજ, ગ્રેટર દેન ઝીરો એટલે કે ઝીરો કરતાં મોટી ધન સંખ્યા મળે તો વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે, લેસ દેન ઝીરો એટલે ઋણ જવાબ આવે તો સમીકરણને બીજ મળતા નથી. ત્રણ ત્રણ રીત આપણે પહેલી શરૂઆતમાં જ જોઈ ગયા છે. એટલે બીજના સ્વરૂપની ચર્ચા કરો તો અહીંયા સુધી લખવાનું, વિવેચક શોધો તો અહીંયા સુધી લખવાનું છે. વાસ્તવિક બીજ મળતા હોય તો તે શોધો એટલે આના બીજ પણ શોધવાના છે. તો વાસ્તવિક બીજ શોધવા મળતા હોવાથી બીજ શોધવા માટેનું સૂત્ર એક્સનું જે સૂત્ર છે આપણું, બીજ શોધવા માટે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ. માઇનસ બી પ્લસ ઓર માઇનસ એટલે એકવાર પ્લસ ને એકવાર માઇનસ, વર્ગમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ. હવે જો મારે માઇનસ બી કેટલો છે આપણી પાસે, બી જે આપણે શોધેલો છે માઇનસ ચાર વર્ગમાં સો, ફરી પાછું માઇનસ ચાર વર્ગમાં પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ ફોર એસી આપણે ઝીરો આવે છે. ટુ એની કિંમત કેટલી છે આપણે એ કેટલા શોધા, ત્રણ. વિદ્યાર્થી મિત્રો માઇનસ બી ની કિંમત માઇનસ ચાર વર્ગમાં હતો, પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ ફોર એસી કેટલા આવ્યા આપણે, ઝીરો. આ બે માઇનસ ભેગા થયા એટલે પ્લસ થઈ જશે ચાર વર્ગમાં ત્રણ, પ્લસ ઓર માઇનસ ઝીરો ઝીરો નો વર્ગમાં ઝીરો જ થઈ જશે, છેદમાં શું આવશે છ. ઝીરો જવાબ આવે ત્યારે તમારે પ્લસ ઓર માઇનસ એકવાર પ્લસ ને એકવાર માઇનસ કરવાની કોઈ જરૂર નથી. હવે બે દૂ ચાર થશે, આ ત્રણ દૂ છ એટલે બે બેવડી હશે, જવાબ મળશે બે વર્ગમાં ત્રણ છેદમાં ત્રણ, બે વર્ગમાં ત્રણ છેદમાં ત્રણ. હજુ પણ જો વિદ્યાર્થી મિત્રોનું સદરૂપ આપવું હોય તો ત્રણને આપણે વર્ગમાં ત્રણ ગુણ્યા વર્ગમાં ત્રણ રીતે લખી શકીએ, બે ગુણ્યા વર્ગમાં ત્રણ છેદમાં વર્ગમાં ત્રણ ગુણ્યા વર્ગમાં ત્રણ, એક વખત ઉડી જશે જવાબ મળશે બે ના છેદમાં વર્ગમાં. આપણે સમીકરણને બીજ કેટલા કયો મળે છે, બે ના છેદમાં વર્ગમાં. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને કઈ માહિતી કઈ રીતે પૂછેલી છે એના આધારે દાખલો ગણી શકો. એટલે સૌ પ્રથમ સમીકરણના બીજના સ્વરૂપ શોધો એટલે શું, આપેલા સમીકરણને એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવાનું, એ બી સી શોધવાના, ત્યારબાદ વિવેચક શોધવાનું. વિવેચક શોધાઈ ગયા પછી એના સ્વરૂપની ચર્ચા કરો એટલે શું, ધન મળે છે ઋણ મળે છે કે શૂન્ય મળે છે એના આધારે વિધાન લખવાનું છે. ત્યારબાદ બીજ શોધવા માટેનું સૂત્ર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપન ટુ એ, એમાં કિંમત મુકાડી તમે એક્સની કિંમત શોધી શકો છો. એટલે બીજ હોય તો તે શોધો, તો કયા બીજ મળે છે, બે ના છેદમાં વર્ગમાં ત્રણ, સમાન બીજ એટલે બીજું બી એક્સનો જવાબ બે ના છેદમાં વર્ગમાં ત્રણ જ મળશે. કેમ, પ્લસ ઝીરો લખીએ તો પણ આ જ જવાબ આવશે, માઇનસ ઝીરો લખો તો પણ આ જ જવાબ આવશે. એટલે શું, એક્સ બરાબર બે ના છેદમાં વર્ગમાં ત્રણ અને બે ના છેદમાં વર્ગમાં ત્રણ. તો અંતમાં લખી શકીએ આપણે આમ સમીકરણ મળતા બીજ બરાબર બે ના છેદમાં વર્ગમાં ત્રણ સમીકરણ મળતા બીજ કયા, બે ના છેદમાં વર્ગમાં ત્રણ અને બે ના છેદમાં વર્ગમાં ત્રણ. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને આ દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.4 નો બીજો પ્રશ્ન જોઈએ. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. સમીકરણના બીજ સમાન છે એવું આપી દીધું છે આપણને, કે આ જે સમીકરણ છે એના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. એવા બે દાખલા છે વિદ્યાર્થી મિત્રો, પહેલો અને આ બીજો. બંનેને આપણે બીજ સમાન હોય તો શું થાય, બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો. સમાન બીજ એટલે શું, જે વિવેચક છે ઝીરો મળે. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપેલા સમીકરણને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવી એબીસીની આપણને જરૂર પડવાની છે, એબીસી શોધી નાખીએ. તો આપેલા સમીકરણને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે
સરખાવતા માટે એક્સ ના વર્ગ ના સહગુણક ને એ કહેવાય એ બરાબર બે, એક્સ નો સહગુણક બી એટલે બી બરાબર માઇનસ કે. ઘણા બધા વિદ્યાર્થી વિચારતા કરતા હશે કે ચલ સંખ્યા લેવાય લેવાય નહીં, પણ એક્સ એ ચલ છે, માઇનસ કે જે છે અચળ સંખ્યા, કોઈ કે આપણે શોધવાનો એટલે એક્સ નો જે સહગુણક એ બેઠો લેવાનો છે બી બરાબર માઇનસ કે સી બરાબર ત્રણ. એ બી સી શોધાઈ ગયા પછી હવે સમીકરણને સમાન બીજ મળે છે. આપેલા સમીકરણને સમાન બીજ મળે છે માટે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર, સમાન બીજ ક્યારે મળે જયારે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો હોય તો. બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો, સમાન બીજ માટેનું આપણને આ વિધાન ખબર જ છે કે સમાન બીજ ક્યારે મળે જે વિવેચક બરાબર ઝીરો હોય તો. એબીસી ની કિંમત આની અંદર મૂકો માટે બી નો વર્ગ એટલે શું, માઇનસ કે નો વર્ગ, માઇનસ કે નો વર્ગ માઇનસ ફોર, એ એટલે કેટલા બે, સી એટલે કેટલા ત્રણ બરાબર ઝીરો. બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો, માઇનસ નો વર્ગ પણ ધન જ થાય એટલે કે નો વર્ગ, બધાનો ગુણાકાર ચાર 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 દુ આઠ આઠ ચાલે ચોવીસ માઇનસ ચોવીસ બરાબર. હવે જો મારે કે શોધવો હોય તો બે રીતે શોધી શકાય વિધેય, તફાવતની રીતે ઉપયોગ કરીને પણ શોધી શકાય, આ તો કેનો વર્ગ શોધવો હોય તો ચોવીસ ને પહેલી બે લઈ જાવ તો પણ શોધી શકાય. મારે કેનો વર્ગ બરાબર ચોવીસ માઇનસ ચોવીસ પહેલી વાર જે લઈ શોધી જાય પ્લસ. હવે મોટા ધોરણમાં તમે આવશો ત્યારે તો કે શોધવા માટે ચોવીસનું વર્ગમૂળ કરવું પડે, પણ એથી વર્ગ જાય એટલે સામેનું વર્ગમૂળ થાય પણ પ્લસ ઓર માઇનસ બંને થશે, માટે કે બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ચોવીસ. કેમ એવું, તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ આનું તમે વર્ગમૂળ કરો, વર્ગમૂળ એટલે શું, એ કઈ સંખ્યાનો વર્ગ છે. ચોવીસ જે છે હવે એના આપણે અવયવપણે શોધીએ તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, દાખલા તરીકે એક્સ નો વર્ગ બરાબર નવ હોય તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ત્રણ જવાબ, નવ નું વર્ગમૂળ ત્રણ. કેમ, ત્રણ નો વર્ગ પણ નવ થાય અને માઇનસ ત્રણ નો વર્ગ પણ નવ થાય, એટલે જે જવાબ મળે એનો વર્ગ નવ. એ કઈ કઈ સંખ્યાનો વર્ગ છે, ત્રણ નો બી વર્ગ નવ થાય અને માઇનસ ત્રણ નો વર્ગ પણ નવ થાય. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ જયારે કરે ત્યારે આગળ પ્લસ ઓર માઇનસ બંને લખવા પડે. હવે તમે મોટા ધોરણમાં આ વસ્તુ જરૂરી છે એટલે કે શોધવા માટે ચોવીસ ની આગળ શું લખવું પડે, પ્લસ ઓર માઇનસ બંને. હવે ચોવીસ નું વર્ગમૂળ ન નીકળતું હોય તો જેટલી સંખ્યાનું વર્ગમૂળ નીકળે એ પ્રમાણે કાઢી શકાય અથવા અવયવ પાડી શકાય ચોવીસ ના. હવે ચોવીસ એટલે શું, છ ચોક ચોવીસ, છ ના ત્રણ દુ છ, ચાર ના બે દુ ચાર, ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. ચોવીસ માટે લખીએ ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, માટે કે બરાબર પ્લસ ઓર માઇનસ જેટલી પણ જોડી છે બહાર નીકળી જશે, તો બે ની જોડી છે બે એક વખત બહાર નીકળશે એટલે શું, બાકી રહેશે તમને ત્રણ દુ છ, તો બે વર્ગમૂળમાં છ, જે બે દુ ચાર છે ચાર નું વર્ગમૂળ બે બહાર નીકળી જશે, જોડી હોય તો બહાર નીકળી જાય ત્રણ દુ છ. મારે કે ની કિંમત કેમ મળશે, પ્લસ ઓર માઇનસ બે વર્ગમાં છ એટલે શું, કે બરાબર બે ના વર્ગમૂળમાં છ, માટે કે બરાબર બે વર્ગમૂળમાં છ, કે બરાબર માઇનસ બે વર્ગમૂળમાં કેની બે કિંમત મળશે, બે વર્ગમાં છ અને માઇનસ બે વર્ગમાં. આ રીતે વિદ્યાર્થી મિત્રો સમીકરણ બી સમાન હોય એટલે તે સૌ પ્રથમ એબીસી શોધવાનું, સમાન બીજ એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો, એબીસી ની કિંમત એ મૂકો અને કે તમે સરળતાથી શોધી શકો છો. એક આ માહિતી ધ્યાન રાખવાની છે, વર્ગ હોય તો વર્ગમૂળ સામેનાનું વર્ગમૂળ થઈ જાય, તો કે બરાબર પ્લસ ઓર આગળ પ્લસ ઓર માઇનસ નિશાની મૂકવાની છે. ચોવીસ નું વર્ગમૂળ નહીં સમજાય તો અવયવ પાડીને શોધી શકો, જે મળે તેને એક વાર પ્લસ એક વાર, કે ની કિંમત બે વર્ગમાં છ અને બે વર્ગમાં માઇનસ છ એટલે માઇનસ બે વર્ગમાં છ, પ્લસ ઓર માઇનસ નો મતલબ થાય એક વાર પ્લસ એક વાર. હવે બીજું જોઈએ, આપણે બીજો દાખલો જોઈએ તો એમાં આપણે સૌ પ્રથમ કાઉન્સ ચોરવા પડશે, કે એક્સ ને આની સાથે આની સાથે ગુણો, તો કે એક્સ નો વર્ગ, કે એક્સ ને એક્સ સાથે ગુણો એટલે એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ માઇનસ ટુ કે એક્સ પ્લસ છ બરાબર છે.
આનો આની સાથે ગુણાકાર કે એક્સ નો વર્ગ અને આની સાથે ગુણ એટલે બે કે એક્સ પ્લસ છ બરાબર જીરો. વર્ગ વાળું એક્સ વાળું અચળ પદ ગોઠવાઈ ગયા એટલે આપેલા સમીકરણને પણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવીએ તો આપેલા સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા માટે એક્સ ના વર્ગ ના સહગુણક એટલે એ બરાબર કે બી બરાબર એક્સ સિવાયનું જે છે બધું લઈ લેવાનું માઇનસ ટુ કે સી બરાબર અચળ પદ છ. એક્સ સિવાયનું બધું એટલે માઇનસ ટુ કે એક્સ ના વર્ગ સિવાયનું એટલે કે સમીકરણને સમાન બીજ મળે છે માટે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર સમાન બીજ ક્યારે મળે બી નો વર્ગ માઇનસ ફોર એસી બરાબર ઝીરો. હવે બી ની જગ્યાએ બી ની કિંમત એબીસી ની કિંમત મૂકી આપણામાં તો બી એટલે શું માઇનસ ટુ કે નો વર્ગ માઇનસ ફોર એ એટલે શું કે સી એટલે શું છ બરાબર ઝીરો. બી નો વર્ગ માઇનસ ફોર ફોર એસી કિંમત મૂકી માઇનસ ટુ કે નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ તો ધન થઈ જ જાય ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય એટલે બે નો વર્ગ ચાર ને કે નો વર્ગ એટલે ચાર કે નો વર્ગ માટે ફોર કે નો વર્ગ માઇનસ છ ચોક ચોવીસ કે બરાબર ઝીરો. છ ચોક ચોવીસ કે બરાબર ઝીરો. હવે જો મારે કે શોધવો વિદ્યાર્થી મિત્રો તો બંનેમાં કે છે એટલે કોમન નીકળશે ચાર પણ બંનેમાં છે અહીંયા છ ચોક ચોવીસ છે ફોર કે કોમન નીકળશે એટલે બાકી રહેશે કે માઇનસ સિક્સ બરાબર કે માઇનસ સિક્સ બરાબર ઝીરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફોર કે ને છેદમાં નથી લઈ જવાનું તો ખોટું પડશે. આનો મતલબ કે આ બે અવયવ પડ્યા હવે અવયવ પડે એવું નથી તો ફોર કે બરાબર ઝીરો અને કે માઇનસ છ બરાબર ઝીરો એટલા કે શોધવો પડશે માટે ફોર કે બરાબર ઝીરો અથવા કે માઇનસ છ બરાબર જે આપણે અવયવની રીતે કરતા હતા તે પ્રમાણે આના બરાબર ઝીરો અથવા આના બરાબર માટે હવે જો આપણે કે શોધો તો કે બરાબર ઝીરો ના છેદમાં ચાર કે બરાબર કેટલા મળશે ઝીરો. હવે જો ચાર છેદમાં જાય તો શું થઈ જશે ઝીરો ભાગ્યા ચાર એટલે ઝીરો. અહીંયા જો આપણે છ ને પહેલી બાજ લઈ ગયેલા શું થઈ જશે માટે કે ની કિંમત કઈ કઈ મળશે ઝીરો અને છ. પહેલા સમીકરણ પરથી કે ની કિંમત કઈ કઈ મળે છે બે વર્ગમાં છ અને માઇનસ બે વર્ગમાં છ. બીજા સમીકરણ પર કે ની કિંમત કઈ મળશે ઝીરો અને છ. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ રીતના ભેગા સમીકરણ બીજ સમાન હોય એ રીતે આપેલું હોય ત્યારે સૌ પ્રથમ એબીસી શોધવાનું બીજ સમાન એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો મૂકવાનું ત્યારબાદ એની અંદર કિંમત મૂકવાની કે તમે સરળતાથી શોધી શકો છો. એક પ્રમાણે બીજા સમીકરણમાં પણ એબીસી શોધ્યા એબીસી શોધ્યા પછી બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો સમાન બીજ છે એટલા માટે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો એમાં કિંમત મૂકી જે કઈ સમીકરણ મળે એ સમીકરણને તમે અવયવ પાડીને અથવા કોઈ પણ રીતે જે ત્રણ પદ આવે તો ત્રણ પદની રીતથી પણ કે શોધી શકો. બે પદનો દાખલો છે તો ફોર કે સામાન્ય નીકળે છે અને એના આધારે તમે કે શોધી શકો છો જે નીચલા ધોરણમાં તમે શીખી જ ગયા છો. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો જો સમાન બીજ હોય તો કે શોધો અથવા કોઈ પણ તમને ચલ આપી શકે તો તે ચલની કિંમત કેના શોધવાની તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને બંને દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે થેન્ક યુ.